हेलो स्टूडेंट्स, आप सबनु हार्दिक स्वागत छे। अड्डा 247 गुजरात परथी हूँ जलपा राजा आप सबनु हार्दिक स्वागत करी रही छू। आजे आपणे लोको बिन सचिवालय पीएसआई कॉन्स्टेबल जे आवी रही छे, अने आ उपरांत अनेक एवी परीक्षाओ જે તમારી સમક્ષ આવી રહી છે, જેમ કે તલાટી મંત્રીની પરીક્ષા પણ ખૂબ જ જલ્દી આપણી સમક્ષ છે, તો એના માટે અતિ મહત્વનું એવો જનરલ સાયન્સની શરૂઆત જેને આપણે કહી શકીએ તો જીવ વિજ્ઞાનની અંદર કોષ જે બેઝિક છે, બરાબર? તો આ બેઝિક કન્સેપ્ટની સાથે આજે આપણે શ્રી ગણેશાય કરી રહ્યા છીએ। આપણો કન્સેપ્ચ્યુઅલ લેક્ચર જે છે હું સ્ટાર્ટ કરવા જઈ રહી છું। મતલબ કે આપણે એવું કહી શકાય કે અત્યાર સુધી આપણે લોકોએ એમસીક્યુ સોલ્વ કરતા હતા, તલાટી મંત્રીની બેચ દ્વારા ક્લાસ 3ની તૈયારી કરતા હતા। હવે તમારી સમક્ષ આ બિન સચિવાલય પીએસઆઈ કોન્સ્ટેબલ જીવ વિજ્ઞાનના એક કન્સેપ્ટ સાથે, એટલે કે કોષ વિષયને આપણે થોડોક ડીપમાં ભણવા જઈ રહ્યા છીએ। તો સેશનની શરૂઆત કરતા પહેલા તમને લોકોને 18247ની થોડીક માહિતી આપીશ, અને એક આપણે બહુ સારા એવા સ્લોગન સાથે આની શરૂઆત કરશું। તમે લોકો બધાય જાણો છો મિત્રો કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે, આપણા ઘરના કોઈ પણ મોભી છે કે ખુદ તમે પણ જવાબદાર વ્યક્તિ હોઈ શકો, તો આની પરિસ્થિતિ જે છે ખીલી જેવી જ હોય છે હંમેશા ને માટે। ભારે એને છૂટકવો પડે, અને સાથે સાથે તમને ખબર છે કે ઘા ઝીલવા પણ એને જ પડે છે, બરાબર ને? તો થોડીક માહિતી હું તમને લોકોને 18247 વિશે આપી દઉં। 18247 જે એક ટેસ્ટ સિરીઝ છે શરૂ કરી રહ્યું છે, અને આ ટેસ્ટ સિરીઝ જે છે એ તલાટી કમ મંત્રી વર્ગ 3 2022ના 5 પ્રશ્નપત્ર સાથે શરૂ કરવા જઈ રહ્યા છે, અને આ 5 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પેપર પણ તમને લોકોને મળી જશે। તલાટી મંત્રી વર્ગ 3 મિશન તલાટીની કમ્પ્લીટ બેચ કોર્સ છે એ પણ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે 17 ફેબ્રુઆરી 2022 થી। આ ઉપરાંત આપણે કહીએ કે પીએસઆઈ કોન્સ્ટેબલના પણ તમને લોકોને 5 ફૂલ લેન્થ પેપર જે છે એ પણ તમને મળી રહેશે। તલાટી કમ મંત્રી વર્ગ 3 8 થી 11 PM નો સમય છે રાખવામાં આવ્યો છે મિત્રો। વધુ ને વધુ છે તમે લોકો આમાં જોડાવ એવી શુભેચ્છાઓ। અને 18247 વિશે આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર એક ફેબ્યુઅસ ઓફર જે છે આ ચેનલ આપી રહી છે, અને આ ચેનલ વિશે તમને લોકોને થોડીક માહિતી આપું કે ઇન્ડિયાનું નંબર 1 પ્લેટફોર્મ છે, ગુજરાતની અંદર પણ આવી ગયું છે, કે તમારું ભવિષ્ય સુધારવા માટે કે તમે લોકો પણ જલ્દી ને જલ્દી ક્યાંક ક્યાંક ગવર્મેન્ટ જોબમાં લાગી જાઓ અને આગળ વધી જાઓ, તો એના માટે જે છે એ ફ્લેટ તમને 17% ડિસ્કાઉન્ટ જે છે એ દરેક પ્રોડક્ટ ઉપર મળવાનું છે। અને જો તમે એમની અંદર કોડ યુઝ કરશો Y437 તો તમને લોકોને ફ્લેટ 17% ડિસ્કાઉન્ટ મળશે। આના માટે તમારે લોકોએ શું કરવાનું છે, પ્લે સ્ટોરની અંદર 18247 એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે, અને તમારે જે તે કોર્સ છે પરચેસ તમે કરી શકશો। ક્યાંય પણ અટકો તો આપણી ટેલિગ્રામ ચેનલ એ પણ તમને લોકોને હેલ્પ કરશે, છતાંય કંઈ ક્વેશ્ચન આવે છે તો તમે લોકો પૂછી શકશો, અને આ ઓફર જે છે એ બહુ જલ્દી તમે લોકો લાભ લઈ લ્યો। આની શરૂઆત સાથે આજે આપણે આપણા કન્ટેન્ટની શરૂઆત કરીએ। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આપણે લોકો આપણા બાયોલોજીને સમજવાની શરૂઆત કરીએ। હવે મિત્રો, તમને લોકોને ખબર જ છે એ પ્રમાણે આ સાયન્સ જે છે, ઓકે, આ સાયન્સ શબ્દ તમને બાયોલોજી સમજાવું એ પહેલા થોડીક પ્રિમિટિવ માહિતી આપું છું કે વિજ્ઞાનની શરૂઆત કરીએ છીએ, ઓકે, શેની શરૂઆત કરીએ છીએ મિત્રો, તો કે વિજ્ઞાન,
વિજ્ઞાન જે છે એ સૌથી પહેલા તો ત્રણ અલગ અલગ પાર્ટની અંદર મિત્રો વહેંચાય છે, ખાસ ધ્યાનમાં રાખજો, ત્રણ અલગ અલગ પાર્ટની અંદર વહેંચાય છે. એક ભાગ પડે છે જીવ વિજ્ઞાન, બરાબર, કયું આવશે? જીવ વિજ્ઞાન. બીજું આવે છે તો કે રસાયણ વિજ્ઞાન, કયું? તો કે રસાયણ વિજ્ઞાન. અને ત્રીજું આવે છે તો કે ભૌતિક વિજ્ઞાન. આ રીતે વિજ્ઞાન છે એના ત્રણ ભાગ પડે છે, બરાબર. જીવ વિજ્ઞાનની અંદર મિત્રો દરેક પ્રાણી વનસ્પતિ જેની પાસે જીવ છે એની વાત છે. રસાયણ વિજ્ઞાનની અંદર આ કેમિકલ લોચા, આપણને ખબર જ છે કે આપણે કેટલું બધું આખો દિવસની અંદર દોડધામ કરીએ છીએ, કેટલું બધું ખાઈએ છીએ, પીએ છીએ, કેટલી બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. આ દરેકની સાથે ક્યાંક ને ક્યાંક તો મિત્રો આપણું વિજ્ઞાન છે એ જોડાયેલું જ છે, બરાબર. તો આ કેમિકલ લોચા વિશે આપણે રસાયણ વિજ્ઞાનમાં ભણીશું. જ્યારે કોઈ પણ તમે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરો છો, હે ને, આજકાલ તો તમને ખબર જ છે કે તમે મોબાઈલ છે, લેપટોપ છે, બધાનો ઉપયોગ કરો છો, તો આ બધાની અંદર ક્યાંક 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 છે આપણે ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બહુ પ્રાઇમરી લેવલથી આપણે આજે જીવ વિજ્ઞાનને ભણવાની શરૂઆત કરીએ છીએ. શ્રી ગણેશાય નમઃ સાથે તમે બધા જ જે છે આજ ફર્સ્ટ સેશનમાં જોડાયા છો, એવી આશા રાખું છું કે અનધર સેશન આપણા જે જાય, બીજા જે સેશન છે જે પાર્ટ ટુ જે છે, એમાં પણ તમે લોકો વધુ ને વધુ જોડાવો. અને તમારો ક્યાંય પણ કન્સેપ્ટ ઘટે છે તો આ માહિતી તમને લોકોને મળી રહે એના વિશે આપણે આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ. મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે 0 થી શરૂ કર્યું છે, એટલે કે આજે આપણે લોકો આ જીવ વિજ્ઞાનથી શરૂઆત કરી રહ્યા છીએ. અને ત્યારબાદ ધીમે ધીમે આ વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાન, ત્યારબાદ આપણે ભૌતિક વિજ્ઞાન, આ દરેકની માહિતી જે છે એ આપણે બહુ જ બેઝિક થી લેવાની છે, બરાબર. એટલે બાયોલોજી શબ્દ, બરાબર, જીવ વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ મિત્રો? તો કે બાયોલોજી, બરાબર. શું નામ અહીં પૂછે? તો કે બાયોલોજી. હવે આ બાયોલોજી શબ્દથી જ આપણે શરૂઆત કરીએ કે આ બાયોલોજી છે એ શું છે. આપણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન એ સમજવાનું જ છે હો, પણ આ બાયોલોજી શબ્દ જે છે એ શું છે એને આપણે શરૂઆત કરીએ છીએ. હજી તમે લોકો આ વિડીયો જોવાનું બાકી છે તો તમારા મિત્રોને લિંક તો શેર કરજો હો. આપણે એવું નહીં કરવાનું કે એકલા એકલા જોઈ લઈ, બધાને આપણે જ્ઞાન બાંટવાનું છે, તો જ આપણું જ્ઞાન વધશે, તો જ કોમ્પિટિશન વધશે, બરાબર ને. તો આ બાયોલોજી શબ્દ છે એ શું કહેવા માંગે છે, ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો. કે બાયોલોજી શબ્દ છે, સૌથી પહેલા તો તમને સમજાવી દઉં કે આ ગ્રીક ભાષાનો શબ્દ છે. કેવો શબ્દ છે? તો કે ગ્રીક ભાષાનો. સજીવનો અભ્યાસ કરતી જે કોઈ પણ શાખા છે એને બાયોલોજી કહેવાય. કોનો અભ્યાસ કરે છે? સજીવને લગતો અભ્યાસ, બરાબર, એને કહેવાય છે બાયોલોજી. હવે આ બાયોલોજી મેડમ હજી નથી સમજાતું કે આમાં તમે શું કહેવા માંગો છો. આ બાયોલોજી બાયોલોજી તમે કરો તો છો, પણ આમાં શું તમે કહેવા માંગો છો એમને તમને થોડુંક ડીપમાં સમજાવું. તો કે હા, ચાલો આપણે સમજીએ કે આ બાયોલોજી છે એ બે શબ્દોનો બનેલો છે. કેટલા શબ્દોનો બનેલો છે? બે શબ્દ. પહેલો શબ્દ આવે મિત્રો બાયો. બાયો એટલે તો કે જીવ, જેને આપણે લાઈફ કહીએ છીએ. લાઈફ એટલે આપણે એને જીવન કહેવાય, બરાબર. અને બીજો શબ્દ અહીંયા છે એને છૂટો પાડો એટલે લોગોસ. અહીં ગુજરાતી એ આવ્યું, બરાબર ને, કે સંધિ છૂટી પાડો. લોગોસ એટલે શું થાય મિત્રો? તો કે સ્ટડી, સ્ટડી કરવું. જે કોઈ પણનું આપણે લાઈફ સ્ટડી કરીએ છીએ એને કહેવાય બાયોલોજી. એને શું કહેવાય? તો કે બાયોલોજી. એટલે કે લાઈફ સ્ટડી, જે કોઈ પણ જીવનનું, કોઈ પણ જીવનું આપણે અધ્યયન કરીએ છીએ એને શું કહેવામાં આવે મિત્રો? જીવ વિજ્ઞાન.
अभी हमें मैडम थोड़ा समझ में आया है ना। यस एग्जैक्टली। तो के जीव विज्ञान एटले जीवन विज्ञान। आपने बधु ज आवड़ी जाऊ जोईए। कोई पूछे के भाई जीएस मां, तो के मास्टर बराबर ने, के क्या थी पण क्वेश्चन आवे तो मने तो आवड़े ज छे बराबर। कोई पण एग्जाम नी अंदर जीएस मां थी कई पण क्वेश्चन आयो तो के हाँ मैडम हमने आवड़े ज छे, એ રીતે આપણે સ્ટડી કરવાનું છે। હવે મિત્રો આ જીવ વિજ્ઞાન શબ્દ છે આ કોણે આપ્યો? તો કે સૌથી પહેલા 1802 ની અંદર આ લેમાર્કે અને ટ્રેવિરેનસે આપ્યો। જોજો હો, હજી એને જીવ વિજ્ઞાન શબ્દ આપ્યો છે, આપણે એને જીવ વિજ્ઞાનના પિતા નથી કહેતા। ફરીથી કહું છું, એને શબ્દ આપ્યો છે। શબ્દ આપવો અને પિતા કહેવા બે અલગ અલગ વસ્તુ છે મિત્રો। જીવન રેડી દો તો એને પિતા કહેવાય બરાબર, પણ આણે તો કે શબ્દ આપ્યો। ક્યારે આપ્યો? 1802 માં આપ્યો। કોણે આપ્યો? તો કે લેમાર્કે અને ટ્રેવિરેનસે આપ્યો। હવે આ લેમાર્ક ભાઈ ક્યાંના હતા? તો કે લેમાર્ક ભાઈ છે એ ફ્રાન્સના હતા। મેડમ આ ફ્રાન્સ ને જર્મની વચ્ચે પાછું કન્ફ્યુઝન થાય એવું છે, આને કેમ યાદ રાખવું? તો કે અહીંયા ન ન યાદ રાખું, આ ટ્રેવિરેનસ અને અહીંયા આગળ તો કે જર્મની બરાબર, આ રીતે એને યાદ રાખી શકાય કે લેમાર્ક ભાઈ છે એ ફ્રાન્સ થી આવ્યા, ટ્રેવિરેનસ ભાઈ છે એ જર્મની ના હતા। બે એ કામ કર્યું 1802 ની અંદર, શબ્દ આપ્યો જીવ વિજ્ઞાન। અને હજી તમને લોકોને થોડુંક કહી દઉં તો કે ભાઈ મેડમ આ જીવ વિજ્ઞાન તો આવ્યું, હવે આ જીવ વિજ્ઞાન ની અંદર શું આવે મેડમ? તો કે હા હાલો આપણે આગળ સમજીએ કે મિત્રો આ જીવ વિજ્ઞાન જે છે એ હકીકતમાં શું કહેવા માંગે છે? તો કે સૌ પ્રથમ આપણે એવું કહી શકાય કે આ જીવ વિજ્ઞાન છે એના પિતા આપણે કોને કહેવા? જીવ વિજ્ઞાનમાં આને ખાલી શબ્દ આપ્યો મેડમ કે આ જીવ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાનના ભાગ ક્યાં પડે આ આપણે સમજવું છે। તો કે હા એક્ઝેક્ટલી, આપણે સમજવું જ જોઈએ। તો તમને લોકોને ફરીથી જણાવું મિત્રો કે જીવ વિજ્ઞાન જે છે બરાબર શું? તો કે આ જીવ વિજ્ઞાન બરાબર, આ જીવ વિજ્ઞાનની અંદર પ્રથમ પુસ્તક જો કોઈ લખાયું છે મિત્રો, કે પહેલું પુસ્તક બરાબર, ફરીથી યાદ રાખજો કે પહેલું પુસ્તક ક્યુ લખાયું? તો કે જીવ વિજ્ઞાન ની અંદર પહેલું પુસ્તક લખાયું છે એનું નામ છે હિસ્ટોરિયા એનિમાલિયા બરાબર, ક્યું લખાણું? હિસ્ટોરિયા એનિમાલિયા બરાબર। હવે આ હિસ્ટોરિયા એનિમાલિયા મેડમ કોણે લખ્યું? તો કે એ કહી દો, આ હિસ્ટોરિયા એનિમાલિયા જે છે એ એરિસ્ટોટલ સાહેબે લખ્યું છે મિત્રો। કોણે લખ્યું છે? તો કે એરિસ્ટોટલે લખ્યું બરાબર। અને એટલે હવે આ એરિસ્ટોટલ ભાઈ છે એને પહેલું પુસ્તક લખ્યું તો બનતા ઈ હે કે એને આપણે જીવ વિજ્ઞાનના પિતા કહેવા પડે। એટલે કે આ સરે જીવ વિજ્ઞાનના જે પિતા હતા એને પહેલું પુસ્તક લખ્યું તો કે એનિમાલિયા, ક્યું લખ્યું? એનિમાલિયા પ્રાણી બરાબર। એને નાના નાના કરી મોટા થઈને આવા 800 જીવ જંતુ ની બાળકો શોધ કરી, કેટલા? તો કે 800 જીવ જંતુ વિશેની માહિતી આપી બરાબર। હવે આના માટે આપણે આ સાહેબને થોડુંક તો કંઈક તો દેવું પડે હો ભાઈ, તો બનતા હે, કારણ કે આટલું બધું કામ કરીને એને જિંદગી રેડી નાખી તો ચાલો આપણે એને પિતા કહીએ હે ને? એટલે જો આ જીવ વિજ્ઞાનના પિતા હોય તો કોને ગણવામાં આવે છે મિત્રો? તો કે એરિસ્ટોટલ ને બરાબર। જીવ વિજ્ઞાનના પિતા કોને ગણ્યા મિત્રો? તો કે એરિસ્ટોટલ સર ને, આ એરિસ્ટોટલ છે અને જીવ વિજ્ઞાનના પિતા કહી છે। તો મેડમ આને પ્રથમ પુસ્તક હિસ્ટોરિયા એનિમાલિયા આપ્યું, તો આ હિસ્ટોરિયા એનિમાલિયા તો આપણે એને પ્રાણી વિજ્ઞાનના પિતા ન કહી શકાય? એક્ઝેક્ટલી બેટા, કહી શકાય, એટલે આપણે એને પ્રાણી વિજ્ઞાનના પિતા કહી છે બરાબર। તો સમજજો કે એનિમાલિયા, હિસ્ટોરિયા એનિમાલિયા પેલું પુસ્તક આવ્યું છે, આપણને ઘણા બધા જીવજંતુની માહિતી મળી છે, પેલું પુસ્તક લખ્યું છે એરિસ્ટોટલ સાહેબે,
એટલે આપણે એને જીવવિજ્ઞાનના પિતા તો કહેવા જ પડે, કારણ કે સાહેબે આખી જિંદગી એની પાછળ રેડી દીધી એમ કહો તો હાલે, બરાબર ને? એટલે જીવવિજ્ઞાનના પિતા, પ્રાણી શાસ્ત્રના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ મિત્રો? તો કે એરિસ્ટોટલ સાહેબને. ચાલો આ પહેલો કોન્સેપ્ટ તો લગભગ બધાયનો ક્લિયર થયો હશે. હવે આપણે આગળ વાત કરી તો કે મેડમ, આ તો આપણે હજી વાત કરી કે ભાઈ આ તો પ્રાણી વિજ્ઞાનના પિતા થયા, હવે તો આ વનસ્પતિ વિજ્ઞાન જેવું કંઈક તો હશે ને મેડમ? હા છે ને બેટા. તો કે આ વનસ્પતિ વિજ્ઞાનના પિતા આપણે કોને કહેવા? તો કે ચાલો આપણે હવે એ વાત કરીએ કે વનસ્પતિ વિજ્ઞાનના પિતા આપણે કોને કહેશું? તો કે વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ મિત્રો? તો કે વનસ્પતિ ઉપર કામ કર્યું હોય, એને એનો જીવ રેડી દીધો હોય, એને આપણે વનસ્પતિ વિજ્ઞાનના પિતા કહેવા પડે. તો કે હા, વનસ્પતિ ઉપર આવું કંઈક કામ કરી ગયું છે. તો કે વનસ્પતિની અંદર પહેલું પુસ્તક, બરાબર, જેવી રીતે પ્રાણીની અંદર લખાણું, એમાં વનસ્પતિની અંદર એ લખાણું. તો કે હા મિત્રો, લખાણું ને તો આ વનસ્પતિની અંદર જો કોઈએ પહેલું પુસ્તક લખ્યું હોય તો એવા જે છે એ આપણા પ્રથમ સાહેબ જે છે એ છે થિયોફ્રેક્ટસ. કોણે લખ્યું? તો કે આ થિયોફ્રેક્ટસ સાહેબે લખ્યું છે, બરાબર. કોણે લખ્યું મિત્રો? તો કે થિયોફ્રેક્ટસે લખ્યું છે, બરાબર. એટલે કે આ વનસ્પતિના પિતા તરીકે આપણે કોને લીધા? તો કે થિયોફ્રેક્ટસ સાહેબને લીધા છે મિત્રો. તો કે હા મેડમ, હવે આ થિયોફ્રેક્ટસ ને આપણે કઈ કેવું પડે? હો, આવું ન હાલે, આપણે વનસ્પતિ પ્રાણી વચ્ચે આપણે ડિફરન્સ નથી રાખવું. એક્ઝેક્ટલી, આપણે નથી રાખવો. ચાલો, બરાબર. તો કે જીવ જંતુનું નોલેજ આપ્યું, એમાં અહીંયા આગળ વનસ્પતિનું નોલેજ આપવા વાળું કોણ? તો કે વનસ્પતિનું નોલેજ આપણને થિયોફ્રેક્ટસ સાહેબે આપ્યું. તો કે હા ભાઈ, થિયોફ્રેક્ટસ સાહેબે આપણને પૂરતું નોલેજ આપ્યું છે. તો કે એને આપણે શું કહેશું મેડમ? તો ચાલો આપણે એની વાત કરીએ કે થિયોફ્રેક્ટસ છે એને વનસ્પતિ શાસ્ત્રના પિતા કીધા, બરાબર. એને વનસ્પતિ વિશે લખવાનું શરૂ કર્યું. મેડમ, હવે એ તો કયો કઈ બુક લખી? પેલા સાહેબે તો હિસ્ટોરિયા એનિમાલિયા લખી, તો આ સાહેબે શું લખ્યું મિત્રો? આ સાહેબે લખ્યું છે હિસ્ટોરિયા પ્લેન્ટેરમ, બરાબર. ક્યું લખ્યું છે? હિસ્ટોરિયા પ્લેન્ટેરમ, બરાબર. શું લખ્યું? તો કે હિસ્ટોરિયા પ્લેન્ટેરમ કરીને બુક જે છે એમને લખી છે, બરાબર. તો કે હા, એક્ઝેક્ટલી મેડમ. ચાલો, હવે અમને યાદ રહી ગયા સબ કુછ, તો સબ કુછ યાદ રહી ગયા ને? ચાલો, અભી હમ આગે બઢતે, બરાબર. તો સૌ પ્રથમ ઈસવીસન 1758 ની અંદર મિત્રો કેરોલસ લિનિયસ સાહેબ આવ્યા, બરાબર. 1758 ની અંદર સજીવનું વર્ગીકરણ કરવા માટે કેરોલસ લિનિયસ સાહેબ આવ્યા. એણે બે જૂથની અંદર વર્ગીકરણ આપ્યું. કેટલા જૂથની અંદર આપ્યું? બે જૂથમાં. અને બે જૂથ એને ક્યાં ક્યાં આપ્યા? તો કે એક આપી વનસ્પતિ સૃષ્ટિ, બીજી આપી પ્રાણી સૃષ્ટિ. આવી રીતે એને બે સૃષ્ટિ આપી મેડમ. ઓકે, ચાલો હવે ફરીથી આપણે એકવાર રિકોલ કરીએ હો કે આ જીવ વિજ્ઞાનની શાખા છે, દ્વિનામી નામકરણ પદ્ધતિ. એવી આ દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ કોણે આપી મેડમ? તો કે હા, હમકો યાદ રહી ગયા હે ને? શું યાદ રહી ગયા? તો કે મેડમ, આ જે છે ને એ ક્યાં સાહેબે આપી? દ્વિનામી નામકરણ પદ્ધતિ. ફરીથી યાદ કરી લઈએ તો કે આ દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એ આપી કેરોલસ લિનિયસે. ઓકે, કોણે આપી? તો કે કેરોલસ લિનિયસ સાહેબે આપી મેડમ. યસ, વેરી ગુડ. કે તમને લોકોને ખબર છે ક્યારે આપી? 1758 ની અંદર આપી, બરાબર. કઈ કઈ આપી? એક આપી વનસ્પતિ, બીજું આપ્યું પ્રાણી. તાવા બે ભાગ પડ્યા, એકને કીધું વનસ્પતિ વિજ્ઞાન, બીજાને કીધું પ્રાણી વિજ્ઞાન. તો મેડમ, આના જનકે અમને યાદ રહી ગયા, તો સારામાં સારું કહેવાય. તો કે વનસ્પતિના જનક, જનક કોને કહેવાય? જનકામ કર્યું, જેને આપણે પિતા કહીએ છીએ. જનક એટલે પિતા. હમણાં જ હજી આપણે જોયું કે વનસ્પતિ વિજ્ઞાનના જનક છે થિયોફ્રેક્ટસ છે,
જ્યારે પ્રાણી પિતાના જનક એટલે કે પ્રાણીઓના પિતા જે આપણે જનક કહેવાય એવા કોણ છે? તો કે એરિસ્ટોટલ સાહેબ. જો બહુ બધું કામ કર્યું. તો કે થિયોફ્રેક્ટસે છે આ શાખા અંતર્ગત કોના ઉપર કામ કર્યું મિત્રો? તો કે વનસ્પતિનું અધ્યયન કર્યું. કોનું અધ્યયન કર્યું? વનસ્પતિનું, બરાબર. અને પ્રાણી વિજ્ઞાન, આ પ્રાણી વિજ્ઞાનના અંતર્ગત છે એ કોનો અભ્યાસ કરવામાં આવ્યો? તો કે 800 જેટલા જીવડાનો અભ્યાસ કર્યો અને એના કાર્યકલાપોનું અધ્યયન કર્યું. એટલે આપણે એને શું કહીએ છીએ મિત્રો? તો કે એના પિતા એવું નામ આપીએ છીએ, બરાબર. હવે તમને લોકોને જણાવું મિત્રો કે કેરોલસ લિનિયસ સાહેબ જે છે, બરાબર, એણે શું કામ કર્યું? તો કે આ કેરોલસ લિનિયસ સાહેબ આવ્યા, બરાબર. આ કેરોલસ લિનિયસ જે છે એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, બરાબર. એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે ફાધર ઓફ મોડર્ન ટેક્ઝોનોમી. ચાલો આને શું કીધા? તો કે ફાધર ઓફ મોડર્ન ટેક્ઝોનોમી કીધા. શું કામ કીધા? તો કે એને સિસ્ટેમ ઓફ નેચર નામનું પુસ્તક આપ્યું મેડમ, બરાબર ને. કયું આપ્યું? તો કે સિસ્ટેમ ઓફ નેચર નામનું પુસ્તક આપ્યું જેમાં આપણને આધુનિક વર્ગીકરણ મળી જાય છે, બરાબર. જેમાં આપણને શું મળી જાય છે? આધુનિક વર્ગીકરણ. એટલે આપણે આ કેરોલસ લિનિયસ સાહેબ છે એને આધુનિક વર્ગીકરણના પિતા કહેવા પડ્યા, કારણ કે એને સિસ્ટેમ ઓફ નેચર નામનું પુસ્તક લખ્યું અને એને દ્વિનામી નામકરણ પદ્ધતિ એ આપી, બરાબર. તો આના માટે આ જે છે એની અંદર આપણે કેવી રીતે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ મેડમ લખાય. દ્વિનામી એટલે શું? આને દ્વિનામી શું કામ કીધું? એ તો કયો? તો કે સૌથી પહેલા આપણે એની અંદર શું લખીએ છીએ? દ્વિનામી. તો કે એક એની અંદર સમાવેશ થાય પ્રજાતિનો, બરાબર. આ પ્રજાતિ એટલે શું? તો કે વંશનું નામ, બરાબર. આ પ્રજાતિ એટલે શું મિત્રો? વંશનું નામ. અને બીજું આપણે લખીએ છીએ અહીંયા જાતિનું નામ. બીજું શું લખીએ છીએ? તો કે જાતિનું નામ. ત્રીજા શબ્દમાં કહીએ તો કે ત્રીજું નામ કોનું આવે? તો કે લિનિયસ ભાઈએ લખ્યું એટલે આપણે એલ લખીએ છીએ, બરાબર. લિનિયસ ભાઈએ લખ્યું એટલે એલ લખી છે. શું કામ? તો કે ભાઈ એને આખી 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 જિંદગી એમાં નાખી એટલે આપણે એને ફાધર ઓફ મોડર્ન ટેક્ઝોનોમી કીધા, તો આપણે એલ લખવો પડે, બરાબર. તો ત્યારબાદ હજી એ કહે કે ચાલો આટલું કામ છે એ ઓછું છે. એટલે આ ઈસવીસન 1894 ની અંદર અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે એક કોષીય સજીવ માટે એક ત્રીજી સૃષ્ટિ પ્રોટિસ્ટ આપી. આમાં એવું થયું કે બે ભાગ પડ્યા હતા જેમાં પ્રજાતિ જાતિ આવી, વનસ્પતિ અને પ્રાણી બે સૃષ્ટિ પડી. પણ એ કોના આધારે પડી મિત્રો? તો કે એકમાં કોષ દિવાલ છે એટલે વનસ્પતિ સૃષ્ટિ માંગ્યું, બીજામાં કોષ દિવાલ નથી એટલે એ શે માંગ્યું? તો કે પ્રાણી સૃષ્ટિ માંગ્યું. પણ મેડમ આટલી વસ્તુ તો ઇનફ ન કહેવાય હો, કારણ કે કોષ દિવાલ છે અને નથી એના ઉપરથી આપણે કેમ કહી શકાય? તો કે ઘણા એવા છે કે હજી કોષ દિવાલ ન હોય તો આપણે એને પ્રાણીમાં મૂકવા કે શેમાં મૂકવા? તો કે ચાલો હજી આપણે આગળ જોઈએ. તો કે 1894 ની અંદર કોણ આવ્યા? આ સાહેબ આવ્યા, અર્નસ્ટ હેકલ, બરાબર ને. એને એક કોષીય સજીવ માટે ત્રીજી સૃષ્ટિ કઈ આપી બેટા? તો કે પ્રોટિસ્ટ આપી, બરાબર. ત્યારબાદ તો કે હજી આમાં કઈક કઈક ઘટે છે, કઈક કઈક તો ઘટતા હે મેડમ. તો કે હવે, તો કે હવે રોબર્ટ વિટેકર સાહેબ આવ્યા. એ કે ના ના હાલો હું થોડુંક કામ કરું. એટલે ઈસવીસન 1969 ની અંદર એમને ચોથી અને પાંચમી સૃષ્ટિ આવી, બરાબર. એટલે કે તેમાં બેક્ટેરિયા માટે ચોથી સૃષ્ટિ મોનેરા અને ફૂગ માટે પાંચમી સૃષ્ટિ ફૂગ ઉમેરી, બરાબર. બેક્ટેરિયા માટે કઈ આવી? તો કે ચોથી સૃષ્ટિ મોનેરા આવી અને પાંચમી સૃષ્ટિ ફૂગ માટે, બરાબર, જેને ફૂગ નામ આપ્યું. અને આ રીતે જે છે એ પાંચ સમૂહની અંદર વર્ગીકરણને વહેંચવામાં આવ્યું. કેટલા સમૂહની અંદર? તો કે પાંચ સમૂહમાં. તમે લોકો વિચારો કે આપણને એમ જ હતું કે બે સમૂહ છે, એક વનસ્પતિ ને એક પ્રાણી? નહીં મિત્રો, પ્રોટિસ્ટાઈ છે, ફૂગે છે, મોનેરાઈ છે. ઓલું તો શું થતું હતું? કોષ દિવાલ છે ને નથી, બે ઉપરથી તો આપણે કહી ન શકાય.
બરાબર, ક્યાં કેની અંદર મૂકવી, આવો પ્રશ્ન મગજમાં આવતો હતો. એટલે રોબર્ટ વિટેકરે અંતે પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. કેટલી સૃષ્ટિનું? તો કે પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એ રોબર્ટ વિટેકરે આપ્યું. બરાબર, ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. આજે આપણે કોષ અને એની રચના જે છે એ જોવા જઈ રહ્યા છીએ. આજના સેશનની અંદર આપણે લોકો કોષ વિશે માહિતી મેળવવાની છે. હો, આજના સેશનની અંદર આપણે માહિતી મેળવી છે કોષ વિશે. કોષની રચના શીખવી હશે તો આવતો લેક્ચર જોવો પડશે, પાર્ટ ટુ બહુ જલ્દી આવશે તમારી સામે. હો, એટલે આજે આપણે જોશું કોષ અને તેની રચના. બરાબર, પણ આજે આપણે શેની માહિતી મેળવીએ છીએ મિત્રો? તો કે કોષની. બરાબર, આ પાર્ટ વન છે. કોષની રચના આપણે જોવાની છે. કોષ જેને આપણે અંગ્રેજીની અંદર સેલ કીધો, બરાબર, શું નામ આપીએ છીએ? સેલ. હવે આ સેલ છે તો કે આપણે જાણીએ છીએ પ્રમાણે કોષ એટલે છોટા સા બચ્ચા, બરાબર ને? આ રીતે આપણને જોવા મળ્યું. નાનામાં નાનો પાયાનો એકમ છે કોષ છે, બરાબર. એટલે આપણે શું કીધું? તો કે છોટા સા બચ્ચા. બરાબર, એટલે આપણે એવી રીતે યાદ રાખવાનું કે કોષ છે સજીવના પાયાનો એકમ છે. સજીવની અંદર કોઈ પણ સજીવની રચના તો કે કોની બનેલી? આ કોષની બનેલી. એટલે કે કોષની બનેલી રચના આપણને જોવા મળશે. બરાબર, તો આ રીતે દરેક સજીવ છે એની અંદર કોષના આકારની આપણે વાત કરીએ, એના કદની આપણે વાત કરીએ, એના સંખ્યાની વાત કરીએ, તો શું મેડમ આ બધાયમાં સરખું હોય? નહીં. તો કે દરેકની અંદર મેડમ કેવું જોવા મળે? દરેકની અંદર બેટા અલગ અલગ હશે. ઓકે, જેવી રીતે સજીવ બદલાય એમ એના કોષનો આકાર, એમ એના કોષનું કદ, એના કોષની સંખ્યા આપણને અલગ અલગ જે છે એ જોવા મળે છે. ઓકે, જો અહીંયા આગળ આપણને કોઈ પ્રાણી છે એ એક કોષી જોવા મળે, બરાબર, કોઈ પણ પ્રાણી જે છે એ આપણને એક કોષી જોવા મળે, એટલે કે બે ભાગ પડે, એક પડે એક કોષી ભાગ અને બીજો ભાગ પડે પ્રાણીનો તો કે બહુકોષી. બે પ્રકારના પ્રાણીઓ હોય, બરાબર, એક કોષી અને બહુકોષી, જેની અંદર માત્ર ને માત્ર એક જ કોષ હાજર હોય એને કહેવાય એક કોષી. જ્યારે બીજો પાર્ટ પડે બહુકોષી, તો કે બહુકોષી એટલે શું થાય? તો કે એક કરતા વધારે. શેના કરતા? એક કરતા વધુ જ્યારે આપણને કોષ હાજર જોવા મળે એને શું કહેવાય? તો કે બહુકોષી. તો આ શરીરના સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જેને આપણે શું કહીએ છીએ મિત્રો? તો કે કોષ એવું નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? તો કે કોષ એવું નામ આપ્યું છે. બરાબર, હવે એવું થાય કે મેડમ આ કોષ શબ્દ, કોષ એટલે ક્યાંથી આવ્યો? તો કે બેટા કોષ શબ્દ જે છે એ લેટિન છે. કોષ શબ્દ છે એ કઈ ભાષાનો છે? તો કે આ લેટિન શબ્દ છે જે સેલ્યુલા ઉપરથી બન્યો છે. સેના ઉપરથી બન્યો છે? સેલ્યુલા ઉપરથી. મતલબ થાય એનો નાનો ઓરડો, એક નાના ઓરડા જેવી રચના કરે છે, એટલા માટે આપણે એને શું કીધું? તો કે કોષ. બરાબર, ચાલો હવે અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હુક. બરાબર, અંગ્રેજ વૈજ્ઞાનિક કોણ છે? તો કે રોબર્ટ હુક. આ રોબર્ટ હુક સાહેબ વિશે થોડીક માહિતી લઈએ તો 1965 ની અંદર એમને ઓક નામની વનસ્પતિ ઉપર કાર્ય કરવાની શરૂઆત કરી. શેના ઉપર? ઓક નામની વનસ્પતિ ઉપર કાર્ય કરવાની શરૂઆત કરી અને એના લાકડામાંથી બનેલો બૂચનો એને એક પાતળો છેદ લીધો. શેમાંથી? લાકડામાંથી બનેલ બૂચનો એક પાતળો છેદ લીધો અને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા હતા. આપણને ખબર ને માઇક્રોસ્કોપ જેને કહી, એમાં એને જોવાની શરૂઆત કરી. તો તમને લોકોને ખબર જ છે કે મધમાખી કા મધપૂડા હે ને? તો આ મધમાખીના મધપૂડાની અંદર
તમે લોકો જાણો છો એ પ્રમાણે આવો એક ભાગ હોય એની અંદર આવા આપણને ઝીણા 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 ખાના જેવી રચના જોવા મળે, બરાબર આવા ઝીણા ઝીણા ખાના જેવી રત્ન જોવા મળે. આવું જ કંઈક એને એમાં જોવા મળ્યું, બરાબર. શું? તો કે આવું જ એને એમાં કંઈક જોવા મળ્યું. અને આ પ્રત્યેક ખાના એને જે જોયા ને, આ છોટું છોટું ખાના, બરાબર, આ છોટું છોટું ખાનાને એને શું નામ આપ્યું? તો કે આ છોટું છોટું ખાનાને એમને નામ આપ્યું કોષ, બરાબર. આ છોટું છોટું ખાનાને શું કીધું? કોષ કીધું. ત્યારબાદ લ્યુવેન હોકે, ત્યારબાદ લ્યુવેન હોકે ઈસવીસન 1674 ની અંદર સૌ પ્રથમ ઓકે સજીવ કોશિકાને જોઈ. કોને જોઈ? સજીવની અંદર કે કોશિકા જેવું કંઈક છે. તો કે આ તો વળી પાછું એનથી કંઈક નવું આવ્યું મેડમ. તો કે હા, શેમાં જોઈ? બેક્ટેરિયાની અંદર જોવા મળી મેડમ. હા, જોવા મળી, બરાબર છે. શેમાં જોઈ? સૂક્ષ્મદર્શક યંત્રમાં. કારણ કે બેક્ટેરિયાને આપણે નરી આંખે જોઈ શકતા નથી, આ યાદ રાખવું, બરાબર. બેક્ટેરિયા આપણને નરી આંખે જોવા મળતા નથી, એટલે કે અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે લ્યુવેન હોકે બેક્ટેરિયાની અંદર કામ કરવાની શરૂઆત કરી છે, બરાબર. એટલે કે વૈજ્ઞાનિક ત્યારબાદ કોણ આવ્યા? તો કે રોઝ બ્રાઉન નામના હવે વૈજ્ઞાનિક આવ્યા છે. હવે કોણ આવ્યું? તો કે રોઝ બ્રાઉન ભાઈ આવ્યા. આ રોઝ બ્રાઉને ઈસવીસન 1881 ની અંદર કોષમાં રહેલી કોષ કેન્દ્રની શોધ કરી. આ તો હજી એનાથી મેડમ ટ્વિસ્ટ આવ્યું કે કોષમાં પાછું કોષ કેન્દ્ર. એક તો કોષ નાનકડો એવડો, એમાં વળી કોષ કેન્દ્ર. તો કે હા, બરાબર, કે એની અંદર એ કોષ કેન્દ્ર છે એ આવ્યું, બરાબર છે. આ રીતે ત્યારબાદ તો કે એના પછી નવા વૈજ્ઞાનિક આવ્યા. એ વૈજ્ઞાનિક આવ્યા પરકિંજે, બરાબર. આ પરકિંજે એવું કીધું કે કોઈ પણ જીવંત દ્રવ્યને લઈએ તો એમાં જીવ રસ આવેલો છે, એટલે એને જીવ રસ નામ આપ્યું. પરકિંજે એ કોષમાં રહેલા જીવંત દ્રવ્યને શું નામ આપ્યું મિત્રો? જીવ રસ કીધું. તો કે એની અંદર જે કઈ જીવંત દ્રવ્ય હશે એને આપણે જીવરસ કહેવાય, બરાબર. હજી એના પછી કામ થયું. તો કે હવે 1839 ની અંદર જર્મન વૈજ્ઞાનિક કોણ? તો કે સ્લાઇડન અને સ્વોન, બરાબર. આ કોણ છે? તો કે એમ સ્લાઇડન અને સ્વોન. આ બે શેની રજૂઆત કરી હતી મિત્રો? તો કે કોષવાદની રજૂઆત કરી, બરાબર. શેની રજૂઆત કરી? કોષવાદની રજૂઆત કરી. સમજો, એક જ અંદાજ પ્રમાણે આપણે લોકો એવું માનીએ છીએ કે માનવના શરીરમાં 100 ટ્રિલિયન, કેટલા? 100 ટ્રિલિયન, 10^14 જેટલા કોષ હોય છે. કેટલા હોય છે? 10^14 જેટલા. તમે વિચાર તો કરો કે કેટલા કોષ થયા, અને આ કોષ જે છે એનું આપણું આખું શરીર છે એ બનેલું છે, એટલે કે આટલા બધા કોષનું મેડમ આપણું શરીર બનેલું. હા મિત્રો, આપણું શરીર જે છે ને એ 10^14 જેટલા કોષનું બનેલું છે. કોઈ પણ સજીવની વાતને આપણે લઈએ, તો કોઈ પણ સજીવને લઈ લ્યો તો આ સજીવને એના રંગ, એના રૂપ અને એના આકાર બાબતે આપણને ઘણી ઘણી ભિન્નતા જોવા મળે છે. એટલે કે કોષની અંદર આપણને શું જોવા મળ્યું? તો કે વિવિધતા જોવા મળી. કારણ કે આપણે પહેલા જ જાણ્યું કે કોષનો આકાર, કોષનો રંગ, કોષનો રૂપ, આ બધું છે એ કેવું જોવા મળે? તો કે અલગ અલગ છે, બરાબર. તો આ પ્રમાણે આપણે એવું કહીએ કે કોષ વિશે મેડમ આપણે જોયું કે કોણે કેટલું કામ કર્યું, કોણ ક્યાંથી આવ્યું, બરાબર. તો હવે મેડમ આ શાખાના અભ્યાસ કરવો છે અમારે, કે ખબર પાડવી છે કે આ જીવવિજ્ઞાનની શાખા છે એને શું કહેવાય? તો કે આ જીવવિજ્ઞાનની શાખામાં કાંઈ પણ અભ્યાસ થતો હોય તો એને કહેવાય મિત્રો કોષ વિદ્યા. શું નામ અપાય છે? કોષ વિદ્યા, એટલે કે સાયટોલોજી. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ? તો કે સાયટોલોજી કહેવાય, બરાબર. કેવું કહેવાય? સાયટોલોજી.
અથવા તો બીજો શબ્દ કહેવાય સેલ બાયોલોજી. કયો શબ્દ કહેવાય? સેલ બાયોલોજી, બરાબર. એને કહેવાય જીવવિજ્ઞાનની શાખાનો અભ્યાસ કરતી શાખા. હવે મેડમ, આ શરીરમાં રહેલા કોષની સંખ્યાના આધારે આપણે એવું કીધું કે કેટલા સજીવ છે, તો કે તમને લોકોને પાછું કહું કે બે પ્રકારના સજીવ આપણે સમજ્યા. કે મેડમ, એક કોષ હોય, તમે એ તો અમને કીધું, ચાલો ભાઈ એક કોષ હોય તો એને એક કોષી કહેવાય, બરાબર, એટલે કે એને યુનિસેલ્યુલર સજીવ કહેવાય. પણ આવા કોષના ઉદાહરણ તરીકે શું? તો કે હા, એના ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય કે ક્લેમિડોમોનાસ, એટલે કે લીલ જે છે એ એક કોષી છે. બેક્ટેરિયા તરીકે જીવાણુ, જેને આપણે કહીએ છીએ બેક્ટેરિયા, આ એક કોષી છે. પ્રજીવ, અમીબા, બરાબર. આપણે બહુ નામ સાંભળ્યું, ખોટા પગે હલનચલન કરે છે, બરાબર, તો એને શું કહેવાય? એક કોષી. એ જ રીતે પ્રજીવની અંદર આપણે પેરામીશિયમ, ચપ્પલ જેવો આકાર, બરાબર, યુગલીના, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. અને આ પ્લાઝ્મોડિયમ તો એવું વહરું કે આપણને રોગ કરી દે એવું છે, બરાબર, એટલે એને પ્રજીવની અંદર સમાવેશ કરવામાં આવ્યા. એટલે કે આ દરેક જે છે એને કહેવાય એક કોષીય સજીવો. હવે આવે તો કે એના પછી બહુકોષીય સજીવો, એટલે કે કોષનો બીજો પ્રકાર કઈ છે કે જે બહુકોષીય સજીવ છે? તો કે જેના શરીરની અંદર એક કરતા વધારે કોષ આવેલા છે એને શું કહેવાય મિત્રો? તો કે બહુકોષીય સજીવ. શું કહેવાય? બહુકોષીય સજીવ. ચાલો ઉદાહરણ તરીકે શું લઈ શકાય એવું? તો કે ભાઈ, અહીંયા આગળ આપણે બહુકોષીય તરીકે પ્રાણી, ખુદ આપણે માનવને જ લઈ લઈએ, બરાબર ને, કે આપણે પ્રાણીની અંદર જ આવી, એટલે કોઈ એવું ન કહે કે આપણે પ્રાણી નથી, ગાય ઘેડા બકરા બધા પ્રાણીમાં એમ આપણે એમાં જ, બરાબર ને. તો પક્ષીઓ, આપણી આજુબાજુ વિચરતા દરેક પક્ષીઓ છે એનો એમાં સમાવિષ્ટ થાય છે. અને નાના નાના જીવડા, જેને આપણે જીવ જંતુઓ કહીએ છીએ, બરાબર ને, તો આનો પણ આમાં સમાવેશ થાય છે. તો આને કહેવાય બહુકોષીય પ્રાણી. તો થોડુંક તમને એક્સ્ટ્રા નોલેજ આપું અહીંયા, બરાબર, જાણવું છે ને? તો કે હા મેડમ, જાણવું જોઈએ ને, હવે તો પરીક્ષા નજીક છે, જાણવું જ પડે. શું જાણશું? પહેલું તો કે માનવ શરીર, બરાબર ને, માનવ શરીર સૌથી મોટામાં મોટો કોષ, માનવ શરીરનો સૌથી મોટામાં મોટો કોષ કયો છે? ચાલો, તમને એમસીક્યુ માં પૂછ્યું તું, તો કે માનવ શરીરનો સૌથી મોટામાં મોટો કોષ હોય તો એ જે છે એ આપણે કહી દઈએ કે તમે કહેશો? ના ના, તમે ટ્રાય તો કરો, ચાલો આવડી જશે. હા, ઘણા ખરા મગજમાં આવી ગયું હશે, બરાબર ને. ચેતાકોષ છે. શું છે બેટા? તો કે ચેતાકોષો, બરાબર, જે અનેક પરીક્ષાની અંદર પૂછાયેલો પણ છે, બરાબર. આ ઉપરાંત તમને લોકોને કહું કે જો તમને પૂછાય કે સજીવ સૃષ્ટિનો, શેનો, તો કે સજીવ સૃષ્ટિનો મેડમ મોટામાં મોટો કોષ કયો? બરાબર, સજીવ સૃષ્ટિનો મોટો કોષ કયો છે મેડમ? તો કે આ સજીવ સૃષ્ટિની અંદર આપણે મોટો કોષ કહીએ તો આ છે ઈ શામરૂગનું ઈંડું છે. શું છે? તો કે શામરૂગનું ઈંડું. માનવ શરીરનો મોટા મોટો કોષ પૂછાય તો ચેતાકોષ, અને સજીવ સૃષ્ટિનો મોટા મોટો કોષ પૂછાય તો શામરૂગનું ઈંડું. કેટના હોતા હે મેડમ? 170 mm કા? કિતના? 170 mm કા. અને આ તો મેડમ તમે મોટા કોષની વાત કરી, આનો થોડોક આપણે નાના કોષની વાત કરીએ. તો કે નાનો કોષ છે એ કયો છે? તો કે નાના કોષ તરીકે આપણે લઈ છીએ માઇકોપ્લાઝમા. કયો આવશે બેટા? તો કે માઇકોપ્લાઝમા, બરાબર. એટલે મોટામાં મોટો કોષ ચેતાકોષ, સજીવ સૃષ્ટિનો મોટા મોટો કોષ પૂછાય તો શામરૂગનું ઈંડું. અને જો નાનામાં નાના કોષની આપણે વાત કરવા જઈએ
ઈ છે માઇકોપ્લાઝમા. ઓકે, કેવડો જોવા મળે મેડમ? તો કે 0.3 માઇક્રોમીટર. જો જો 0.3 માઇક્રોમીટર નો જોવા મળે છે. તો આજે આપણે મિત્રો જે વાત કરી એ કોષની વાત કરી. શેની વાત કરી? કોષની. હા, યાદ રાખજો, શેની આપણે આજે વાત કરી છે? કોષની વાત કરી છે. હવે મેડમ, આજ કે લેક્ચર માં તો અમે મજા આ ગયા. હા, સબ કુછ આ ગયા. ચાલો, સબ કુછ આ ગયા તો અભી હમ મિલેંગે નેક્સ્ટ લેક્ચર મેં. અને નેક્સ્ટ લેક્ચર માં આપણે કોષ રચના સાથે મળીએ છીએ. તો કોષ પાર્ટ ટુ બહુ ઝડપથી તમારી સમક્ષ હાજર હશે, એટલે કે ભૂલાય નહીં. આ વિડીયોની અંદર જો તમને લોકોને ઘણું બધું છે એ સમજાયું છે, નેક્સ્ટ વિડીયોની અંદર પણ તમને આટલી જ મજા આવશે. એટલે નેક્સ્ટ જે છે એ કોષ રચનાની અંદર આપણે કોષ પાર્ટ ટુ સાથે મળશું. ઓકે, ફરીથી યાદ કરી લ્યો એક વખત બેટા કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નેવી પેપર સ્ટાઇલ મુજબ આપણે 5 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પેપર ગુજરાતીની સાથે ટેસ્ટ સિરીઝ લઈને આવી રહ્યા છીએ. અને આ સાથે તમને સંપૂર્ણ રીતે, ઓકે, સંપૂર્ણ રીતે સપોર્ટ કરવા માટે ઇન્ડિયાનો નંબર વન પ્લેટફોર્મ બરાબર છે 18247 ફ્લેટ 17% ડિસ્કાઉન્ટ સાથે તમારી સમક્ષ છે. જો તમે લોકો Y437 કોડનો યુઝ કરશો તો તમને લોકોને 17% ફ્લેટ ડિસ્કાઉન્ટ છે એ મળવાપાત્ર છે. અને આ લિમિટેડ પીરિયડ ઓફર છે. અને કેવી રીતે લઈ શકાય? તો કે પ્લે સ્ટોરમાંથી તમે 18247.com જે છે એમાં જઈ ડાઉનલોડ કરો અને એમાં તમને લોકોને મળી જશે. ઓકે, ચલો. તો આ ચેનલ 18247 ગુજરાત જીએસ ના ફર્સ્ટ લેક્ચર સાથે તમને લોકોને બધાને કહું છું, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને ખાસ યાદ રાખજો હું કે આ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, એટલે નેક્સ્ટ લેક્ચર કંઈ પણ મુકાય તો તમને જે છે એ ઘંટડી સમજાઈ જવી જોઈએ અને એક પણ લેક્ચર પડવો જોઈએ નહીં. મોક ટેસ્ટ પણ આપણી ચાલુ જ છે બરાબર, આ સાથે કન્ટેન્ટના વિડીયો પણ ચાલુ જ છે. આ આપણી 18247ની ટેલિગ્રામ ચેનલ છે. ઓકે, એને પણ બધા જોઈન કરી લેજો, એટલે કંઈ પણ આપણને ડાઉટ હશે, કંઈ પણ તમારા લોકોને ક્વેરી છે તો તમને ત્યાંથી બધી જ માહિતી મળી રહેશે અને અપડેટ પણ મળતી રહેશે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં હું જલ્પા કોર્સ ટુ, કોર્સ પાર્ટ ટુ સાથે અને એના ડિટેલ નોલેજ સાથે તમને લોકોને મળી રહીશું. થેન્ક યુ સો મચ.